છે અને એના કારણે જ આ સૌનો સાથ કદાચ એમને એટલા માટે જ મળી રહ્યો છે આ બધી યોજનાઓના કારણે. બેન, એમને જે વાત કરી ઘણી બધી કે અલગ અલગ અમારે ખેડૂતની વાત હોય ને, આજે પણ ખેડૂતને ખરેખર પાક વીમો મળતો નથી. પાક વીમાના નામે 16,000 કરોડનું મોટું કૌભાંડ થઈ ગયું છે. 6,000ની વાત કરો, એમને આજે ક્યાંય ખ્યાલ નહીં હોય કે કેટલી ખેતીમાં કેટલા રૂપિયાનું આપણે બિયારણ લાવવું પડે. એક બોરી લાવી એમાં 6,000 રૂપિયા જતા રહે. એટલે જે પ્રકારે પરિસ્થિતિ ગુજરાતની છે, ગુજરાતની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ધરાતલ ગુમાવી ચૂકી છે, કનેક્શન ગુમાવી ચૂકી છે. દર વખતે પે સમિતિની વાત કરતા હોય, પે સમિતિ આપણે ઘરે ઘરે છીએ, કોરોના કાળમાં કોઈ પે સમિતિ મને જોવા ના મળી. અને મોરબીની ઘટનામાં પણ ક્યાંય પે સમિતિ ક્યાંય કઈ એને એને કામ માટે નહોતી આવી. એટલે જે પ્રકારે માત્ર એક ઇવેન્ટ કરવાની, એક ઇવેન્ટ મેનેજમેન્ટ કરીને લોકોને ભરમાવાની વાત હોય એ જ જોવા મળતી હોય છે. અત્યારે તપાસ કમિટીનું આખું નાટક કરી રહ્યા છે. એના જે સભ્યો છે એ કોને બચાવવા માટે કામ કરી રહ્યા છે? કેમ આપણે કોઈ અંદર એમાં કોઈ આપણે અધિકારીનું નામ નથી આવતું? એટલે જે ખરેખર લોકોને એમને જવાબદારી સોંપી છે કે વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે લોકોને ફાયદો થવો જોઈએ એ પ્રકારની કામગીરી થવી જોઈએ, પણ એ ક્યાંય જોવા મળતી નથી. આ પહેલી ઘટના નહોતી, આ જે દુઃખદ ઘટના બની એ પહેલી નહોતી. 2 દિવસ પછી હજુ સુધી આપણી પાસે સીએમ સાહેબ ક્યાં આવીને બોલ્યા પણ નથી કે આવી કે તકલીફ પડતી હતી. એટલે એને એ કેમ બોલવા નથી દેતા? ગુજરાતની જનતા જાણવા માગે છે કે આટલા બન્યાને 1 વર્ષ થવાયું, સીએમ સાહેબ કોઈ જગ્યાએ પોતાનું નિવેદન આપી શકતા નથી, અને કયા મોડે લોકશાહીની વાત કરી રહ્યા છે? એટલે માત્ર ને માત્ર એક વાતો કરવાની, મોટા મોટા કેમ્પેનો કરવાના, સરકારી વહીવટીતંત્રનો ઉપયોગ કરવાનો, પણ ક્યાંય પણ રોજગારીની વાત નહીં કરવાની, ક્યાંય પણ આરોગ્યની વાત નહીં કરવાની, ક્યાંય પણ શિક્ષણની વાત કરવાની નહીં. આ વાત માત્ર ને માત્ર વિપક્ષ, આમ આદમી પાર્ટી કંઈક નવું લઈ આવશે, આ બધું નહીં લે, પોતાની વાત ખાલી કરીને કે નીકળી જવાનું. એ પોતે બોલ્યા છે કે તપાસ સમિતિ આવશે ત્યાં સુધી તો રિપોર્ટ આવશે ત્યાં સુધી તો ઇલેક્શન પૂરું થઈ જશે. એટલે એ સ્પષ્ટ બતાવે છે કે ઋત્વિજભાઈએ જવાબદારીપૂર્વક જે સ્વીકાર્યું છે News18 પર કે આ તપાસ કમિટી માત્ર એક નાટક છે, એ હું એમને અભિનંદન આપું છું. અને ગુજરાતની જનતા પણ આ જોઈ લે કે જે પ્રકારે આ તપાસ કમિટીનું એનું રિપોર્ટ આવશે ત્યાં સુધી ઇલેક્શન પૂરું થઈ જશે. અમારી અમારે કોઈ જવાબદારી નથી, અમે આમાંથી હાથ ઉપર કરી રહ્યા છીએ. એટલે પરંતુ બીજેપી એમ પણ કહી રહી છે કે ખેડૂતોની જો વાતચીત હોય, કારણ કે મેં પણ હું તમને આની પહેલાની 5 ઘટનાના રિપોર્ટ સંધ્યાબેન ક્યાં છે? સંધ્યાબેન, નહીં, તમામ વખતે તમે તક્ષશિલામાં પણ એવું થયું છે, તમે અહીંયા બનેલી રાઇડમાં પણ એવું બન્યું છે. રાઇડ પર કોના અંડરમાં હતી? એએમસી અંડરમાં હતી. અહીંયા જે ભૂલકાઓ હોમાઈ ગયા અમદાવાદમાં એનો રિપોર્ટ ક્યાં છે? આ તમામ વખતે માત્ર લીપાથોપી થાય છે. અને આ ઘટના પર પણ હું ખરેખર ખૂબ જવાબદારીપૂર્વક કહું છું, લીપાથોપી સિવાય કશું થવાનું નથી. માત્ર પોતાની ઇવેન્ટ કરવાની, મુન્નાભાઈ એમબીબીએસની જેમ આપણે કપડાં બદલીને આવી જવાનું, નવા નવા લોકોને બેસાડી દેવાના, નવી વસ્તુ કરી દેવાની અને પછી નીકળી જવાનું. સીએમને પોતે સમય નથી મળ્યો કે એક દુર આપણે વાતને પોતે નિવેદન આપે, જનતાની સામે આવીને પોતાનો ફેસ બતાવે. ભાઈ, એ તુરંત જ આ ઘટના બની, તુરંત ત્યાં પહોંચ્યા હતા, કશીક પડી નથી, તુરંત ત્યાં પહોંચ્યા હતા. સીએમ પોતે ત્યાં પહોંચ્યા તો તુરંત જ આ ઘટના બની. કે તમે જો ક્યારે પહોંચ્યા, ક્યારે પહોંચ્યા? એની પહેલા તો વિપક્ષ નેતા પહોંચી ચૂક્યા હતા બેન. એ ત્યાં જોવા જેવું છે કે એમને પહોંચતા સમય કેટલો લાગે, 1 કલાક 2 કલાક 3 કલાક પહોંચી છેક, સાંજ સુધી પહોંચી શક્યા નહોતા. મારું તમને એ જ કહેવું છે કે આ દિન સુધી પણ એમને પ્રજા સમક્ષ આવીને જાહેર નિવેદન આપવું જોઈએ કે ખરેખર આ ઘટના બની છે અને અમે તપાસ કરી, કે એવું કોઈ પણ નિવેદન આપ્યું નથી. અને જે વિકાસની વાતો કરતી એને સુકામ આખી સરકાર બદલી દેવી પડી. આજે પણ લોકો પૂછી રહ્યા છીએ કે તમે જો સારી વ્યવસ્થા કરી હતી, સારું સુશાસન આપ્યું હતું, તમામ વખતે તમે સરકાર આખી આખી બદલી દેવી પડે, એવું તો કયો કાંડ કર્યો તમે લોકોએ કે આખી આખી સરકાર બદલી નાખી? ઠીક છે, સરકારની વાત ઠીક છે, આપ આ સવાલ પૂછી ચૂક્યા છો, પરંતુ મારો સવાલ હવે આપને એમ છે કે ચૂંટણી